દસ મહામારીઓ. મૂસા અને હારુન બેઉ ફારુન પાસે પૂગ્યા. એમણે કીધું, ઇઝરાયેલના ઈશ્વરનું કહેણ છે કે મારા લોકને જવા દે. ફારુને એમની વાત કાન ધરી નહીં. ઇઝરાયેલીઓએ ગુલામીમાંથી આઝાદ કરવાને બદલે એણે એમની પાસે વધુને વધુ વેટ કરાવી. ફારુન ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી આઝાદ કરવા મના કરતો રહ્યો, એટલે ઈશ્વરે મિસર પર 10 ભયંકર મહામોટી વિપત્તિઓ મોકલી. આ મહામારીઓથી ઈશ્વરે ફારુનને બતાવી દીધું કે ઈ ફારુન કરતા અને મિસરના બધા દેવતાઓ કરતા મહાશક્તિશાળી છે. ઈશ્વરે નાઇલ નદીને લોહીમાં ફેરવી તોળી, તો પણ ફારુને ઇઝરાયેલીઓને છોડ્યા નહીં. ઈશ્વરે આખે આખા મિસર ઉપર ડેટકા છોડ્યા. ફારુને મૂસાને ડેટકા દૂર કરવાની વિનંતી કરી. બધા ડેટકાઓ મરણને શરણ થયા. એમ પછી પણ ફારુને પોતાના હૃદયને હઠે ભરાયું અને ઇઝરાયેલીઓને મિસરમાંથી આઝાદ કર્યા નહીં. એટલે ઈશ્વરે જુઓના ઝુંડની મહામારી મોકલી. ત્યાર પછી એણે માખીઓની મહામારી મોકલી. એટલે ફારુને મૂસા તથા હારુનને તેડાવીને કીધું કે જો તેઓ આ મહામારીઓને દૂર કરશે તો તે ઇઝરાયેલીઓને મિસરમાંથી જવા દેહે. એટલે જ્યારે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે મિસરમાંથી માખીઓ દૂર કરી. પરંતુ ફારુને પોતાના હૃદયને કઠણ કર્યું અને લોકોને જવા દીધા નહીં. ઈ પછી ઈશ્વરે મિસરીઓના બધા જનાવરોને માંદા પાડ્યા અને તેઓ મરવા લાગ્યા. પરંતુ ઈશ્વરે ફારુનના હૃદયને કઠણ કર્યું અને એણે ઇઝરાયેલીઓને છૂટા કર્યા નહીં. તેથી ઈશ્વરે મૂસાને ફારુનની આગળ હવામાં રાખ ઉડાડવાનું કીધું. જ્યારે એણે એમ કીધું એટલે મિસરીઓ ઉપર પીડાદાયક ગુમડા ફૂટી નીકળ્યા, પણ ઇઝરાયેલી કોમને કાંઈ પણ થયું નહીં. ઈશ્વરે ફારુનનું હૃદય હઠીલું કર્યું એટલે ફારુને ઇઝરાયેલીઓને જવા દીધા નહીં. ઈ પછી ઈશ્વરે કરા વરસાવ્યા, એથી મિસરની હંધી વાવણી અને જે કોઈ ઘર બહાર નીકળ્યા એ બધાનો નાશ કર્યો. ફારુને મૂસા અને હારુનને બરકીને કીધું કે મેં પાપ કર્યું છે, તમે અહીંયાથી જઈ શકો છો. એટલે મૂસાએ પ્રાર્થના કરી અને આકાશમાંથી કરા વરસવાનું બંધ થયું. એમ છતાંય ફારુને પાછું પાપ કર્યું અને પોતાનું હૃદય કઠોર કર્યું. એણે ઇઝરાયેલીઓને ગુલામીમાંથી જવા દીધા નહીં. એટલે ઈશ્વરે મિસર ઉપર તીડોના જુડે જુડ મોકલા. કરાતી જે વાવણી બચી હતી ઈ આ તીડોએ સફાચટ કરી દીધી. ઈ પછી ઈશ્વરે અંધાર ઓઢાડ્યો, જે 3 દાડા સુધી હાલ્યો. ઈ એટલો ગાઢ અંધાર હતો કે મિસરીઓ પોતાની ડેલીમાંથી બહાર નીહરી શક્યા નહીં, પણ ઇઝરાયેલીઓ જ્યાં વસતા હતા ત્યાં અજવાળું પથરાયેલો રહ્યો. મહામારીઓ પછી પણ ફારુન હજી પણ ઇઝરાયેલીઓને છૂટા કરવાને રાજી નહોતો. હજી ફારુન આ બધું કાને ધરતો ન હતો. એટલે ઈશ્વરે એક છેલ્લી મહામારી મોકલવાનું આયોજન કર્યું કે જે ફારુનનો માયલો બદલી નાખશે. બાઇબલની વાર્તા નિર્ગમન 5-10.